હાય એવરીવન, વેલકમ ટુ ધ મમી યુનિવર્સ. યુએસ કેનેડામાં રહેતા હશે એ લોકોને એક સ્ટ્રગલ ખાસ કરવું પડતું હશે. ઇન્ડિયાના જેમ આપણે અહીંયા આગળ ઘી નથી બનાવી શકતા. રીઝન એનું એક જ છે કે આપણે ઇન્ડિયાની અંદર આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ અને એની જે મલાઈ બનતી હોય છે એની અંદરથી આપણે ઘરે ઘી બનાવતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આગળ ફૂલ ફેટનું પણ આપણે દૂધ લાવીએ છીએ, ગરમ કરીએ છીએ, તો એની અંદર ઇન્ડિયાના જેવી મલાઈ નથી બનતી હોતી દૂધની અંદરથી. તો દેટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રગલ વી આર ફેસિંગ. ઘી એવી રીતે નથી બની શકતું. હું જ્યારે યુએસ મૂવ થઈ તો પહેલાં 6 મહિના હું બજારમાંથી રેડીમેડ જ તે ઘી લાવીને યુઝ કરતી હતી. અને ઘણી વખત બનતું કે બહારનું માર્કેટનું જે ઘી હતું એટલું બધું આપણને ફાવતું નહીં, કે અગર તમે એને જો બ્રાન્ડ ચેન્જ થઈ જાય છે તો પણ ટેસ્ટની અંદર ફરક આવી જતો હતો. અને ખાસ કરીને ઘી લેવા માટે સ્પેશિયલી તમારે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરની અંદર જ જવું પડતું, કારણ કે અહીંયાના જે સ્ટોર્સ હોય એની અંદર તમને બટર સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં મળતો. પરંતુ એક વખત હું મારી કઝિનની જોડે વાત કરતી હતી અને વાતમાંથી વાત નીકળીને મેં પૂછ્યું કે દીદી ઘી કેવી રીતે તમે અહીંયા બનાવો છો, અહીંયાના દૂધમાં તો મલાઈ બનતી નથી એટલે બહારથી રેડીમેડ ઘી લાવવું પડે છે અને નાના એવા ડબ્બાના $10-15 આપી દેવા પડતા હોય છે. હવે તો અહીંયા ઘી તો બહુ મોંઘું પડે છે અને ગુજરાતી રહ્યા ઘી ખાધા વગર તો ચાલે નહીં આપણને. તો પછી મારી દીદીએ કહ્યું કે તારે માર્કેટમાંથી રેડીમેડ લાવવાની જરૂર નથી, આપણે અનસોલ્ટેડ બટરનું પણ ઘી બનાવતા હોઈએ છીએ. મારા પોતેથી પર્સનલી જ્યારે ફર્સ્ટ ટાઈમ હું ઘી બનાવતી હતી ત્યારે ઘી બળી ગયું હતું અને આઈ ટ્રાય ટુ લુક ફોર અ વિડીયો ઓનલાઈન, મને નહોતો મળ્યો. અને આજે મને થયું કે લાવ ચાલ મને બટરનો વિડીયો બનાવવા દે, બીકોઝ મારા ઘણા બધા મારા પછી પણ મારા ફ્રેન્ડ્સ લોકો આવે અને એ લોકો પણ સેમ સ્ટ્રગલ અહીંયા ફેસ કરતા હોય છે. આજે હું તમને બતાવવા જઈ રહી છું કે યુએસ કેનેડામાં રહેતા હશો તો આપણે ઘી ઘરે કેવી રીતે બનાવવું. ઘરે ઘી બનાવવા માટે આપણને એક જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે અને એ છે બટર. ખાસ ધ્યાન રાખવાનું છે કે બટર તમે લો તો અનસોલ્ટેડ બટર જે આવતું હોય છે એ લેવાનું હોય છે. અહીંયા જનરલી તમને બધે જ સોલ્ટેડ બટર મળતું હોય છે, પરંતુ જ્યારે બી તમે બટર લો તો તમારે અહીંયા નીચે ખાસ ચેક કરવું કે અનસોલ્ટેડ બટર હોય. બ્રાન્ડની વાત કરીએ તો તમે જનરલી કોઈ પણ બ્રાન્ડનું અનસોલ્ટેડ બટર યુઝ કરી શકો છો. હું જનરલી પ્રિફર કરતી હોઉં છું કે હું વોલમાર્ટમાંથી લાવતી હોઉં છું તો ગ્રેટ વેલ્યુની બ્રાન્ડ પ્રિફર કરતી હોઉં છું. સાથે જ બને તો ઘી એવી વસ્તુ છે કે જે આપણે આખું વરસ પણ ભરી રાખીએ તો એ બગડતું નથી. ખાસ કરીને અહીંયા જ્યારે થેન્ક્સગિવિંગ અને ક્રિસમસ હોય છે એ ટાઈમે બટરની ઉપર ઘણી બધી કૂપન્સ આવતી હોય છે અને જેના લીધે થઈને ડીલની અંદર પણ આપણને બટર ઘણું જ સસ્તું પડતું હોય છે. તો હું પર્સનલી ઘી વધારે પડતું થેન્ક્સગિવિંગના ટાઈમે અને ક્રિસમસના ટાઈમે બનાવી લેતી હોઉં છું. ક્રિસમસના ટાઈમે આમ પણ શિયાળો આવતો હોય છે અને શિયાળાની અંદર આપણે વસાણા બનાવવાના હોય છે, તો ક્રિસમસ વખતે જે ડીલ આવતી હોય છે એ વખતે વધારે હું બટર ઘરે લાવી અને ફ્રીજમાં મૂકી રાખતી હોઉં છું અને ઘી બનાવી દેતી હોઉં છું. અહીંયા મેં ટોટલ 2 પેક લીધા છે ઘી બનાવવા માટે. 850 ગ્રામના પેકેટ આવતા હોય છે. એક પેકેટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 4 સ્ટિક આવતી હોય છે બટરની. ઓકે, તો આની અંદરથી લગભગ તમારે 350-350 ગ્રામ જેટલું ઘી બની જતું હોય છે. તો 2 તમે ટોટલ બનાવશો તો 550-600 ગ્રામ જેટલું ઘી બની જતું હોય છે. સૌથી પહેલાં તો આપણે આ રેપ કાઢી નાખવાના છે બધા જ. અહીંયા મેં 4 સ્ટિક બહાર કાઢી દીધી છે. અને જનરલી ઘી બનાવતી વખતે છે ને હું શું કરતી હોઉં છું કે આ રીતે સ્ટિકને જે પણ પેનની અંદર ઘી બનાવવાનું હોય છે એની અંદર કાઢીને મૂકી રાખતા હોઈએ છીએ. અને પછી રોટલી ભાખરી કે કંઈ પણ ઘરની અંદર રસોઈ બનાવી હોય અને ગેસ ગરમ હોય ત્યારે એની ઉપર મૂકી દેવાનું. એના લીધે શું થશે કે ગેસની પણ બચત થશે અને બટર જે છે એ રૂમ ટેમ્પરેચર પર આવી જશે કે થોડું ઘણું મેલ્ટ પણ થઈ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા 8-8 સ્ટિક મેં બટરની કાઢી લીધી છે. હવે તમને એક ટીપ હું આપી દઉં કે તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર રેપની અંદર જરા પણ બટર લાગ્યું નથી. ફ્રીજની અંદરથી જેવું તમે બટર કાઢો બહાર, તરત જ અને આ રેપની અંદરથી કાઢી અને જે પેનની અંદર તમે ગરમ કરવાના હોય એની અંદર કાઢી દો અને એને આની અંદર જ તે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દો. તમે પહેલાંથી આખું બટરનું પેકેટ બહાર કાઢી અને પછી એને એવી જ રીતે રૂમ ટેમ્પરેચર પર આવીને કાઢવાની કરશો તો આ જે રેપ છે એની ઉપર ઘણું બધું બટર ને બધું લાગી જશે અને વેસ્ટ જશે. મેં અહીંયા જોઈ શકો છો કે મેં હમણાં જ રોટલી બનાવી છે તો ગરમ ગરમ તવીની ઉપર મેં આ બટર મૂકી દીધું છે. ઘરના બીજા બધા કામ પતાવીએ ત્યાં સુધી આ બટર જે છે મેલ્ટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે ગરમ તવી ઉપર મેં ઘી મૂક્યું હતું એના પછી કેટલું બધું ઘી ઓગળી ગયું છે. હવે 15-20 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઘી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો ગેસ જે છે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું. ગેસને લગભગ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખવું અને ખાસ ધ્યાન એ રાખવું કે જ્યારે આપણે ઘી બનાવતા હોઈએ
ત્યારે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આ બધી જ સ્ટીક જે છે એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. અને સાથે જ ધ્યાન રાખો કે નીચે તમારું ઘી ચોંટી ના જાય કે બળી ના જાય. 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બટર સ્ટીક્સ બધી ઓલમોસ્ટ ઓગળી ગઈ છે. ગેસ આપણો હજુ પણ મીડિયમ ફ્લેમ પર જ છે અને તમારે એને સતત હલાવતા રહેવું. જો તમે બીજા કોઈ કામમાં બિઝી હોય અને તમે ઘી કરવા મૂક્યું હોય તો ખાસ ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ જે છે એને ધીમી કરી દેવી. અને હવે આપણે આ જે મેલ્ટેડ બટર છે એને લગભગ 5-7 મિનિટ હજુ ગરમ થવા દઈશું. 5-7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ બધું ફર્મ આવી ગયું છે અને ઘી થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે કલર એકદમ જે ડાર્ક યલો હતો એ હવે ટ્રાન્સપેરન્ટ યલો થવા માંડ્યો છે. લગભગ આપણું 60% જેટલું ઘી બની ગયું છે. પરંતુ આ જે વ્હાઈટ જે છે તમે જોઈ શકો છો કે હજુ વ્યવસ્થિત રીતે નથી બળ્યું. તો આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર હજુ બીજા 4-5 મિનિટ માટે ગરમ થવા દઈશું. 5-7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ ઉપરનું જે તળ છે એને હટાવીને જોઈ શકો છો કે ઘી આપણું ઓલમોસ્ટ બની ગયું છે. એકદમ ક્લિયર ઘી પણ દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ પણ આ જે ફોર્મ જે છે એ પ્રોપરલી નથી કૂક થઈ ગયું. તો આપણે ગેસની ફ્લેમ અમે ધીમી કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે ઘીને થવા દઈશું. હજુ પણ આપણે 5-7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર આ જે બટર છે એને કૂક થવા દેવું પડશે. બીજી 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરની ઉપરનું જે વ્હાઈટ ફોર્મ હતું એ થઈ ગયું છે. તમારું ઘી હવે રેડી થઈ ગયું છે. જોઈ શકો છો કે સરસ મજાનું ઘી બની ગયું છે. હવે આ ઘીને આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને 4-5 મિનિટ માટે થોડું ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે ઘીને ગાળી લેવાનું છે. ગેસ બંધ કર્યા પછી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારું જે પેન જે છે એને ગેસની ઉપરથી હટાવી લેવું, કારણ કે નીચેનો ગેસ ગરમ હોય છે અને આ કરવાથી તમારું જે ઘી છે એ બળશે નહીં. 5-1 મિનિટ થોડું ઘીને આપણે ઠરવા દીધું એટલે તમે જોઈ શકો છો કે ઉપરનું જે ફોર્મ હતું એ બધું બેસી ગયું છે અને આપણું ઘી જે છે ગાળી લેવા માટે એકદમ રેડી છે. અહીંયા મેં એક તપેલી જેવું લીધું છે. ખાસ ધ્યાન રાખો કે ઘી જે તમે ગાળો છો એ આવી જે કણાવાળી કોઈ પણ વાસણ હોય એ લેવું, જેથી જ્યારે તમે ઘીને ભરો છો કોઈ પણ વાસણની અંદર તો એ ઇઝીલી તમે ભરી શકો. ઘી ગાળી લીધા પછી જે આની બરી બચે છે એને તમે મસાલા પૂરી બનાવવાની અંદર અથવા તો કંઈ ખાટો લોટ બનાવવાની અંદર પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું યલો આપણું ઘી થઈ ગયું છે. હવે આપણે આને જ્યારે આવી રીતનું લિક્વિડ હોય ત્યારે જ આપણે આને કાચની બરણીની અંદર ભરી લઈશું. તમે જોઈ શકો છો કે જે આપણે સ્ટીલનું વાસણ લીધું છે તો આવી રીતે ધાર પાડવાની અંદર જરા પણ તકલીફ નથી પડતી અને સરસ મજાનું આપણું ઘી ભરાઈ જશે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું એકદમ યલો ઘી રેડી થઈ ગયું છે. એકદમ દાણાદાર થઈ ગયું છે ઘી આપણું. બીજી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે ઘી ગરમ હોય ત્યારે જ એનું ઢાંકણું બંધ નહીં કરી દેવું. ઘીને થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવું અને એના બાદ જ એની ઉપરનું ઢાંકણું બંધ કરવું. તો જોયું તમે ઘી બનાવવું કેટલું ઇઝી અને ક્વિક છે. યુએસ કેનેડામાં તમે રિસેન્ટલી મૂવ થયા હોય અને તમને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો મને અમારા ફેસબુક ઉપર અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપર DM કરો. સાથે જ નીચે કમેન્ટ સેક્શનની અંદર જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. આવા જ વધુ ગુજરાતીમાં વિડીયોઝ માટે મારી ચેનલ ધ મમી યુનિવર્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી ડેઇલી જર્નીને ફોલો કરો ઇન્સ્ટાગ્રામની ઉપર. મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ધ .મમી.યુનિવર્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ વિડીયો. બાય.